गणित गमक की अंदर प्रकरण नंबर बे जेनु नाम छे एक थी नौ सुधी नी संख्या तेनो अपने अभ्यास करिए। मित्रों गणित गमत आपनो पाठ्यपुस्तक छे तेमा अपने प्रकरण नंबर बे जोईए। प्रकरण नंबर बे एक थी नौ सुधी नी संख्या एटला ने एटलाज बरको अपने एक गीत सरस मजानू गाय संभळाव्या था जे आपने ए कर्यु तू। हवे आपने आ पेज नंबर जे छे आपने 24 ऊपर नजर करिए। बाळ मित्रों मारी साथे तमारे पण 24 पेज नंबर आपने करवानू छे। बाळ मित्रों अहीं आपने एक उदाहरण आप्युं छे वधु पर राइट नी निशानी करो। एक बे त्रण चार पांच बाळको छे एक बे त्रण चार चार खुर्शी छे तो वधु कोण छे खुर्शी के बाळको बाळको ऊपर आपने राइट करेलू छे ई आपणने उदाहरण एटले के नमूना प्रमाणे आपेलू छे। त्यार पछी आपणे नीचे जोईए के ओछा पर राइट नी निशानी करो। हवे फूल केटला छे गणीए एक बे त्रण चार पांच। हवे पतंगिया केटला छे बाळको एक बे अने त्रण त्रण पतंगिया छे पांच फूलो छे बाळको ओछा कोण छे हा पतंगिया पतंगिया ऊपर राइट करो। चलो जोईए त्यार पछी बाळको सूचना वाच जो ओछा पर राइट नी निशानी करो। हवे लोक गणो एक बे त्रण पछी चावी केटली छे तेनी एक बे त्रण चार बाळको कोना ऊपर कीधुं छे ओछा ऊपर लोक ओछा छे के चावी ओछी छे हा लोक एटले के ताळा ओछा छे त्रण छे अने चावी चार छे એટલે આપણે લોકની રાઈટ કરીએ। ત્યાર પછી એમ કીધું છે વધુ પર રાઈટની નિશાની કરો બાળકો પતંગ ગણીએ એક બે ત્રણ અને ચાર જ્યારે ફિરકી કેટલી છે બે છે તો બાળ મિત્રો કોણ વધુ છે પતંગ તો પતંગ ઉપર આપણે રાઈટ કરીએ। ગણો અને જોડો બાળ મિત્રો અહીં આપણે એક નમૂનો આપ્યો છે ત્રણ બોલ છે એ ત્રણની જે આપણે આ કીટ છે એની સાથે જોડેલા છે। ત્યાર પછી આપણે ઉપરથી લઈએ આ બરણી છે ચાર તો એ કેટલી છે એક અને બે તો અહીંયા ક્યાં બે બોલ આપેલા છે એને આપણે જોડવાના છે બાળકો। અહીંયા આપણે બે બોલ આપેલા છે જુઓ ત્રણ નંબર ઉપર જોડી દીધા સરસ। ત્યાર પછી મકાઈ આપેલી છે ગણો તો કેટલી છે એક બે ત્રણ ચાર તો બાળકો અહીંયા ચાર બોલ ક્યાં આપેલા છે ગણો જોઈએ અહીંયા જોઈન્ટ થઈ ગયું છે અહીંયા વધારે છે અહીંયા જોઈન્ટ થઈ ગયું છે અહીંયા એક બે ત્રણ ચાર અહીંયા ચાર મકાઈ છે વેરી ગુડ આપણને મકાઈને ચાર સાથે જોડો। ત્યાર પછી હથોડી કેટલી છે ગણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ છ હથોડી છે વેરી ગુડ તો છ ક્યાં આપ્યા છે આપણે તો કે છેલ્લા નંબર ઉપર છે છ બોલ અરે વાહ તો આપણે છેલ્લા નંબરને હથોડી જોડી દઈએ બાળકો કીટ જોડેલી છે। ત્યાર પછી આવે છે સફરજન સફરજન કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો બાળ મિત્રો સાત બોલ કેટલામાં નંબર ઉપર છે સામે કોણ બાકી રહી ગયું છે હા સાત નંબર બીજા બોક્સની અંદર સાત છે ગણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આપણે સફરજનને સાત સાથે જોડી દઈએ। બાળ મિત્રો તેવું તેવું જ છે 26 પેજ ઉપર ગણો અને જોડો। બાળ મિત્રો આપણે એક નમૂનો આમાં પણ આપેલો છે। હવે આપણે આ ચમચી બતાવી છે સોય જેવી હવે સોય જ છે માનો કે એને આપણે ગણવાની છે કેટલી છે ચાલો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ બાળકો હવે આપણે નવને જોડવાની છે તો નવ તો આ ઓછા છે અહીંયા ઓછા છે આ બે આપણે ગણવાના છે ઉપરથી ગણીએ એક બે ત્રણ
चार पांच छ सात आठ ने नौ बाळको बे नंबर ऊपर जे छे एनी साथे आपणे जोड़ी दईए। नौ नौ संख्या सरखी छे ई बे ने आपणे जोड़वाना छे। त्यार पछी आपणने आ पेन्सिल आपेली छे बाळको, केटली पेन्सिल छे गणवानी छे? एक बे त्रण चार पांच छ सात ने आठ। बाळको हवे जुओ अहीं आपणे ओछी संख्या छे, अहीं पण ओछी छे, आने गणवानुं रहेशे। तो बाळ मित्रो तमे अहीं गणो, चलो केटली संख्या छे त्यां गणजो मारी साथे। एक बे त्रण चार पांच छ सात ने आठ। बाळ मित्रो पेन्सिल केटली हती? अरे वाह आठ। आपणे एने आठ ने पेन्सिल साथे जोड़ी दईए। त्यार पछी फूल केटलुं छे? एक ज छे। तमने जो तो कया खानामां एक बोल छे? अरे वाह आ बेने आपणे जोड़ी दीधुं। त्यार पछी आपणे आ टमेटो छे के मोसंबी छे ए जे देखाय छे ए आपणे काउंट करी अने एनी साथे आपणे एनी संख्याने जोड़ीए। केटली छे गणो जोईए। एक बे त्रण चार पांच। हवे बाळ मित्रो अहींया चार एक क्रम नीचेना जोड़ाई गया छे, ઉપરનો ક્રમ બાકી છે, ગણો જોઈએ। એક બે ત્રણ ચાર અને પાંચ। ચાલો બાળકો નંબર પાંચ ને પાંચ ની સાથે જોડીએ। ક્રમ પાંચ કમ્પ્લીટ થઈ ગયું, સરસ, વેરી ગુડ બાળકો। ત્યાર પછી આપણે પેજ નંબર સત્યાવીસ ઉપર નજર કરો। આપણે ગીત ગાયું તું ખબર, એક 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 નાનું બાળક એક ખાય છે કે, એવી રીતે બાળકો આ એવું જ છે કે જો આપણે એક આપેલા છે દાદીમાં, એક ગલુડિયું આપેલું છે, એક છોકરો છે, એક ગોળો છે, એક ગ્લાસ છે, એક ફાનસ છે ને, આ બધું એક એક એક, પછી એક ખાટલો બતાવ્યો છે જો રૂમમાં, આ બધી વસ્તુ એક એક છે, એટલે એક અડે અને એક માત્ર એક અને કઈ નહીં કહો એક। ત્યાર પછી બાળકો જોઈએ આપણે આ એકડા આપેલા છે એને એકડાને આપણે ઘૂંટવાના છે, જે આપણે દોટ આપેલા છે એની ઉપર સરસ મજાના એ દોટને ઘૂંટી દેવાના છે, જેમ હું ઘૂંટું તેમ તમારે પણ ઘૂંટી દેવાના છે બાળકો। અહીંયા આપણને એક નમૂનો આપ્યો છે આપણા પ્રેક્ટિસ માટે, એકડો કરો આવો અને જે એકડો છે એ દોટને ઘૂંટી આપો, પછી આપણે અહીં બાજુમાં આપણે એકડા લખવાના છે। તમે અહીંયા જેટલા ખાના છે એટલા તમે એકડા કરજો। બધા ખાના તમારા એકડાથી ભરાઈ ગયેલા હોવા જોઈએ સરસ મજાના। બાળ મિત્રો આપણે એક પૂર્ણ કર્યા, ત્યાર પછી આવે છે બે। હવે બાળ મિત્રો જુઓ અહીંયા બે ગાય આપેલી છે, છે બે મનુષ્ય આપેલા છે, બે ઘાસના સુંડલા ભરેલા છે, વેરી ગુડ। ત્યાર પછી બાળકો ડોલઈ પણ બે છે, જો એક અહીંયા ભાઈ દોવે છે ને એક અહીંયા ખાલી પડેલી છે, ડોલ પણ બે છે। ત્યાર પછી બે ઘર છે, બે ઝાડ છે, છે ને ઘણી વસ્તુ આપણને બબે આપેલી છે બાળ મિત્રો। તો આપણે બગડે બે, બંને એક માત્ર બે, તો આપણે અહીંયા બેને જે દોટ આપેલા છે એની ઉપર ઉપર આપણે બેને ખૂટીએ અને આપણે બગડો કઈ રીતે થાય છે એ આપણે જોઈએ, પ્રેક્ટિસ કરીએ બાળ મિત્રો। તમને બગડો આવડે છે? જોજો અંદરો અંદર વચ્ચો વચ્ચ જ થવો જોઈએ, ઉપર નીચે ટચ થવું જોઈએ નહીં, જે આપણને નમૂનો આપ્યો છે એ રીતે જ આપણે બનાવવાનો છે। બધા ખાનાની અંદર બગડે બે આપણે પૂર્ણ કરીશું આ રીતે, ધીમે ધીમે સારા અક્ષરે આપણે વ્યવસ્થિત એ પૂર્ણ કરી દઈએ। બાળકો વાર ભરે લાગે પણ સારા અક્ષરે
ચોખ્ખું અને સ્પષ્ટ લખજો. થઈ ગયો બે. ત્યાર પછી બાળ મિત્રો પેજ નંબર 29 ઉપર તગડે 3 જોઈએ. બાળ મિત્રો અહીંયા 3-3 વસ્તુ આપેલી છે આપણને. જો પેલા આ મંકી છે એટલે કે વાંદરા, ગણો જોઈએ કેટલા છે. 1, 2 અને 3 ત્રણ વાંદરા આપેલા છે. ત્યાર પછી કેરી ગણો જોઈએ. 1, 2 અને 3 કેરી આપેલી છે ને. હા, ત્યાર પછી બાળકો જુઓ તો શું 3 છે. 3 વાંદરા પાસે ટોપી 3 છે ને. તો આ એકના હાથમાં છે ને, બે માથે પહેરી છે, એટલે 3-3 વસ્તુ આપેલી છે. તો આપણે તગડે 3 છે અને ત્ર છે તે જોજો બાળકો કેવો છે. અને અણ, 3 આ શબ્દમાં લખેલું છે, આ અંકમાં લખેલું છે. હવે વાંદરા 3 છે, કેરી 3 છે અને ટોપી પણ 3 છે બાળકો. તો આપણે 3 ને ઘૂંટીએ. જે ડોટ આપેલા છે એના ઉપર સરસ મજાના ઘૂંટી અને આપણે લખવાનું છે આ રીતે. ત્યાર પછી બાળકો ખાનાની અંદર પણ 3 નું એક ડોટ આપેલું છે, તેને આપણે ઉપર લીટી કરી અને ઘૂંટી લઈએ. પછી બાજુમાં એના જેવો નમૂનો બનાવવાનો છે 3. બધા ખાનાની અંદર સરસ મજાના 3 બનાવવાના છે. બાળ મિત્રો પેજ નંબર 30 ઉપર જુઓ શું આપેલું છે. વેરી ગુડ, 4. શું આપેલું છે? 4. બાળ મિત્રો આપણે જોઈએ 4 છે. ચોગડે 4, ચનેકાનો માત્ર 4 અને રનેકાઈ નહીં, 4. મિત્રો આપણે જોઈએ ફીરકી કેટલી છે, ગણો. ચાલો 1, 2, 3 અને 4 ચાર ફીરકી આપેલી છે બાળ મિત્રો. વેરી ગુડ. ત્યાર પછી પતંગ પણ 4 છે. મને તો 3 જ પતંગ દેખાય છે, તમને ચોથી ક્યાં દેખાય છે જુઓ તો. 1, 2, 3 અને 4 વેરી ગુડ, 4 પતંગ છે. સરસ, 4 પતંગ છે. ત્યાર પછી છોકરાઓ કેટલા છે? 1, 2, 3 અને 4 4 છોકરાઓ છે. બધી વસ્તુ 4-4 છે. વેરી ગુડ. આપણે હવે આને 4 ને પણ ડોટ આપેલા છે તેને ઘૂંટી લઈએ. આ રીતે. ત્યાર પછી આપણે જોઈએ નંબર 4, જે આપણે બોક્સની અંદર આપેલા છે એને પણ આપણે ઘૂંટીએ. ડોટ આપેલા છે એને. આ રીતે બાળકો 4 બનાવી લઈએ બોક્સની અંદર. ધીમે ધીમે બધા બોક્સની અંદર વ્યવસ્થિત 4 લખી આપણે પૂર્ણ કરવાના રહેશે આ રીતે. ત્યાર પછી બાળકો પેજ નંબર 31 ઉપર નજર રાખીએ શું આપેલું છે. 5 અડે 5 5 અને કાનો પા, માથે મીંડું અને ચ, 5. હવે આપણે પહેલા તો ફુગા ગણીએ કેટલા છે બાળકો. 1, 2, 3, 4 અને 5 5 અડે 5 ત્યાર પછી ફૂલ, આ છોકરીના હાથમાં ફૂલ છે જો તો ગણો તો કેટલા છે. હા, કેટલા થયા? 5. ત્યાર પછી આ બાળકો કેટલા છે ગણો જોઈએ. વેરી ગુડ, કેટલા છે? 5. હવે આપણને પતંગિયા પણ 5, ઓલા પક્ષીઓ પણ 5 આપ્યા છે બાળ મિત્રો. આપણે ગણવા જોઈએ 5 ક્યાં છે. જો અહીંયા 4 બેઠા છે, બેઠા છે, એક અહીંયા ઉડે છે. થઈ ગયા 5. વેરી ગુડ.
तो अपने यहाँ पांच डॉट आपेला छे, हाँ तेने कूटी लईए आ रीते, पांच वडे पांच, બાળ મિત્રો લાઈનમાં સરસ મજાના આપણે ખૂટી લઈએ. બાળ મિત્રો આપણે એક થી પાંચ ની સંખ્યા આપણે ભણ્યા, હવે એક થી પાંચ ઉપરથી આપણે ગણો અને જોડો કરવાનો છે, એટલે ટૂંકમાં જોડકા છે. બાળ મિત્રો બે તરબૂચ આપેલા છે ને બે સાથે જોડેલા છે, તો આ આપણે બોટલ કેટલી આપી છે ગણો જોઈએ. એક બે ત્રણ ચાર અને પાંચ, દરેક વસ્તુ માટે એક એક માટે આંગળી મૂકતી જવાની અને ગણતું જવાનું. પાંચ થયા બાળકો, અહીંયા ક્યાં પાંચ છે એની સાથે આપણે જોડી દઈએ. બાળકો આપણે પાંચ ને જોડી દીધા, ત્યાર પછી આપણે સીડી કેટલી આપી છે ગણો તો. એક બે ત્રણ, વેરી ગુડ. આપણે ત્રણ છે, તગડે ત્રણ, અને તગડે ત્રણ કહીએ આપણે એને સાથે જોડી દઈએ. ત્યાર પછી આ ગેસ નહીં બાટલા છે, ખાલી બોટલ ઉપડી છે, તો એ કેટલી છે આપણે જોઈએ. એક બે ત્રણ અને ચાર. બાળ મિત્રો આમાં ચોગડે ચાર ક્યાં છે? સૌથી ઉપર છે ચોગડે ચાર, આપણે તેની સાથે જોડી દઈએ બાળ મિત્રો. ત્યાર પછી હાથી કેટલા છે? એક. એકડે ક્યાં આપેલું છે? હા, તેની સાથે જોડી દો. વેરી ગુડ. હવે બાળ મિત્રો શું બનાવવાનું છે? જો જૂથ બનાવવાનું છે. દાખલા તરીકે ચાર સીસી આપી છે, એને આપણે ચાર સીસી ને એક સરસ મજાના બોક્સની અંદર પૂરી દીધી છે, જે આપણને ઉદાહરણ આપેલું છે. હવે આપણે એવું કીધું છે ત્રણ ચાર. બાળ મિત્રો સ્કેલની મદદથી, ફૂટપટ્ટીની મદદથી આપણે ત્રણ ઝાડીને આપણે બોક્સની અંદર પૂરી દેવાના છે. બાળકો જો જે એક બે અને ત્રણ ઝાડ થઈ ગયા, પછી આપણે બે ઊભી લીટી બે આડી લીટી એવું કરી અને આપણે આ રીતે એક બોક્સ બનાવી લઈએ અને બોક્સને એક સરસ મજાના બનાવી અને ઝાડને અંદર પૂરી દઈએ. બાળ મિત્રો આ રીતે એક બોક્સ બનાવી, જેટલી વસ્તુ કીધી છે એટલી વસ્તુને આપણે બોક્સ બનાવી પૂર્ણ કરીએ. ત્યાર પછી એમ કીધું છે બે પીપ. બાળ મિત્રો એક અને બે, બે પીપમાં એક બોક્સ બનાવવાનું કીધું છે. આ રીતે આપણે બે ઊભી લીટી બે આડી લીટી કરી એક બોક્સ બનાવી લઈએ, જે આ રીતે આપણે બોક્સ તૈયાર થાય છે. જો થઈ ગયું, આ રીતે આપણું બોક્સ બને છે. ત્યાર પછી એવું કીધું છે પાંચ ફાનસ. બાળ મિત્રો એક બે ત્રણ ચાર અને પાંચ, તો અહીંયા આપણું બોક્સ બનશે. અહીંયા પેલા લીટી કરી લો, પાછું ગણી લેવાનું, પાંચ જ થઈ છે ને. જુઓ એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ ને બોક્સ બનાવી સરસ મજાનું આપણને આ રીતે બનાવી લઈએ. જુઓ બાળકો થઈ ગયું, એક બે ત્રણ ચાર પાંચ, બે પીપ એક બે, ત્રણ ઝાડ એક બે ત્રણ, આ રીતે સરસ મજાના બોક્સ બનાવી આપણે જોઈ લેવાનું રહેશે. બાળ મિત્રો પેજ નંબર 34 ઉપર નજર રાખો, તમને આનંદ આવે તમને મજા આવે એવું કામ છે. જો બાળ મિત્રો અહીંયા શું કીધું છે, પાંચ ફુગામાં રંગ પૂરો. બાળ મિત્રો જો પેલા ગણી લેવાના, એક બે ત્રણ ચાર અને પાંચ, આ પાંચેય ફુગામાં આપણે રંગ પૂરવાનો છે. બાળ મિત્રો આ રીતે આપણે રંગ પૂરીએ, પાંચ ફુગામાં આપણે વ્યવસ્થિત રંગ પૂરવાનો છે.
થઈ ગયો. એવી રીતે બાળકો બાજુમાં કીધું છે કે ચાર ફૂલમાં રંગ પૂરો. હવે ચાર ફૂલ પહેલાં આપણે ગણી લેવાના, એક બે ત્રણ અને ચાર. બાળ મિત્રો આમાં સરસ મજાનો બહાર ન નીકળે એ રીતે તમે રંગ પૂરી આપો. આ રીતે સરસ મજાનો જોજો રંગ પૂરવામાં મજા આવવી જોઈએ. ચારે ચાર ફૂલની અંદર સરસ મજાના લાલ કલરના ફૂલ આપણે થઈ જવા જોઈએ. થઈ ગયા. હવે બાળમિત્રો હવે આપણે શું કીધું છે, બે ઝાડની અંદર રંગ પૂરવાના છે. ગમે તે ચાર ઝાડ આપ્યા છે, આપણે બે ઝાડની અંદર પૂરવાના છે. બાળમિત્રો એક આ ઝાડ છે જુઓ બાજુમાં, તેમાં તમે પણ ગમે તે ઝાડમાં પૂરી શકો છો. બે જ ઝાડની અંદર પૂરવાના છે. જે મેં અહીંયા સૌથી નાના ઝાડ છે એની અંદર પૂરેલા છે. તમે કોઈ પણ બે ઝાડની અંદર પૂરી શકો છો. ઝાડ કેવા હોય બાળકો? હા, લીલા કલરના હોય ને, આપણે એટલે ઝાડની અંદર લીલો કલર પૂર્યો. ઝાડનું થડ કેવું હોય બાળકો? હા, લાકડા કલર. જે આપણે લાકડા કલર પૂરીએ ને એનું થડ સરસ મજાનું કરીએ એટલે વ્યવસ્થિત આપણું વૃક્ષ છે, ઝાડ છે એ તૈયાર થઈ જાય. આ રીતે થઈ ગયું. હા, ત્યાર પછી બાળકો શું કીધું છે, ત્રણ હોડીમાં રંગ પૂરો. હોડી ચાર છે, પૂરવાનો છે આપણે ત્રણમાં. ચાલો બાળકો ત્રણ હોડીની અંદર કેસરી કલર પૂરીએ. બાળમિત્રો હોડી છે એનો જે અંદર રંગ પૂરવાની જગ્યા છે ને થોડી થોડી ઓછી છે, ધ્યાન રાખજો બારી નીકળે નહીં. આ રીતે હોડીને સુશોભિત કરીએ આપણે સરસ મજાની. કેટલી કીધી છે બાળમિત્રો? ત્રણ કીધી છે. તો આપણે ત્રણ હોડીમાં કલર પૂરીએ છીએ. વેરી ગુડ. આ રીતે આપણે પૂરીએ. જો બાળકો પૂરાઈ ગઈ. વેરી ગુડ. આ ત્રણ હોડીની અંદર આપણે રંગ પૂરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે પેજ નંબર 34 સુધી આજનું વર્ક રાખીએ છીએ. બાકીનું વર્ક આપણે આવતા પીરિયડની અંદર કરીશું. થેન્ક યુ. જય મામાદેવ.